કિરણાવલી ચેનલમાં સ્વાગત છે. આપણે પ્રકરણ 12 ભાગ પાડી શકીએ છીએ. બે ભાગ આગળ જોયા છે. હવે ત્રીજા ભાગની અંદર આપણે થોડા રકમવાળા દાખલા ગણીશું. તો અહીંયા થોડું ધ્યાન આપજો. એ દાખલા હવે આપણે પહેલાં તો આપણે જે બે ભાગની અંદર આપણે દાખલા ગણ્યા એ તમે સીધી રીતે લખેલી હોય કે અહીંયા ભાગાકાર કરો, ખાતામાંથી આટલા ભાગ કરો તો આપણે દાખલા ગણ્યા. હવે તો આ રકમ છે, તો રકમ તો પહેલાં આપણે વાંચવી પડે. તો વાંચ્યા પછી આપણે કોને કોની સાથે ભરવાના છે તો એ આપણે પડે. 27 ગોળ 9 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા ગોળ મળે? તો આપણે આ આંકડો આપે છે અને આ આંકડો આપે છે. તો તમે એટલે ટીચર 9 એ અંદર લખવા કે બહાર લખવા? તમારે અહીંયા જોવાનું છે 9 એ ભાગની સાઈડ લખવાના છે, 27 એને ભાગવાના છે. તો આ રીતે આપણે જવાબ લખી પેલા દાખલો આ રીતે લખવો પડશે. હવે 9ના ઘડિયામાં 9 3 27 આ રીતે ડબલ જવાબ લખીશું. 7 માં 7 0, 2 માંથી 2 જતું 0. તમે મને એકવાર ગણ્યા પછી તમે આ 24 છે આપણે અંદર લખવાના છે.
હવે આપણે ગાયના પગ જોવાના છે કે એક ગાયને પગ આપણા ઘરે આગળ ગાય આવી ઉભી છે, આપણે ગાયને ખબર છે કે પ્રાણીનો પગ ચાર હોય. એ જ રીતે ટેબલને પૂછ્યા તો ટેબલના પાયા પણ ચાર હોય, ખુરશીના પાયા પણ ચાર હોય. એ જ રીતે આપણે આવા બીજા દાખલા કરવા હોય તો ગણી શકીએ. હવે એ ચારને આપણે અહીંયા બહાર મૂકવાના છે. તો તમને હવે સેલો પડી જાય કે આ રકમ આપણે લખી, એ જ રીતે આપણે હવે આ રકમ લખી, ગાયને પગ ચાર હોય છે. તો હવે ચારના ઘરમાં ચોવીસ, તો ચાર છ ચોવીસ, ચારમાંથી ચાર થાય તો જીરો, બે માંથી બે થાય તો જીરો. તો જવાબ પણ આમાં લખી શકાય, છ ગાયના પગ ચોવીસ થાય. આ રીતે તમે પણ જવાબ એમાં લખી શકો છો. હવે આ જ રીતના રાખો, બીજો તમે અહીંયા આપ્યો છે કે કેટલે રેસાના સત્યાવીસ પૈસા થાય. તમે સ્કૂલે આવતા હતા, અત્યારે તો આ કોરોના લીધે બાર મહિના ઘરે બેઠા તો રિક્ષા માયા નથી, પણ તમે બીજા ધોરણની અંદર રિક્ષામાં આવતા હો એટલે અથવા બજારમાં જાય તો રિક્ષાના પૈડા કેટલા હોય? તો આપણે સમજણ છે કે રિક્ષાના પૈડા ત્રણ હોય. તો અહીંયા આપણે લખશું સત્યાવીસ અને રિક્ષાના પૈડા છે ત્રણ. તો આ રીતે એનું ભાગાકાર કરી શકે છે. તો ત્રણ નવા સત્યાવીસ, સાતમાંથી સાત થાય તો જીરો, બે માંથી બે થાય તો જીરો. તો નવ રિક્ષાના પૈડા ત્રણ રિક્ષાના પૈડા